એક મહિલા તેના અંડરવેર દોરી પર સુકવતી અને દરરોજ તેના અંડરવેર ચોરાઈ જતા. આ સિલસિલો 8 મહિના ચાલ્યો અને આખરે ભાંડો ફૂટ્યો કે તેના અંડરવેર કોણ ચોરી જતું હતું. આ અનોખી ઘટના અમદાવાદની છે. અહીં ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં અંડરવેરની ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં દોરી પર લટકાવેલા મહિલાના અંડરવેર ગુમ થઈ જતા હતા. આ બાબતે વિવાદ એટલો વધી ગયો કે એક જ જ્ઞાતિના બે જૂથો સામસામે આવી ગયા, જેમાં 30 વર્ષીય મહિલાએ તેના 31 વર્ષીય પાડોશી પર 8 મહિનાથી તેના અંડરગાર્મેન્ટ્સની ચોરી કરવાનો આરોપ લગાવ્યો. સમગ્ર બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું, મહિલાએ ડરપોક ચોરને રંગે હાથ પકડવા માટે ચોરી છુપીથી મોબાઈલનું સ્ટિંગ કર્યું હતું. આ પછી આખરે વાંધાજનક ફૂટેજમાંથી સત્ય બહાર આવ્યું. ફૂટેજ જોતા મહિલાએ જોયું કે તેનો પાડોશી ખુલ્લેઆમ તેના અંડરગાર્મેન્ટ્સની ચોરી કરી રહ્યો છે. બીજા દિવસે મહિલાએ ખાનગી રીતે પુરુષ પર નજર રાખી અને તેને અંડરગાર્મેન્ટ્સની ચોરી કરતા જોયો. ત્યાર પછી મહિલાએ તેનો પીછો કર્યો અને ચોરેલા અંડરગાર્મેન્ટ્સ મળી આવ્યા. મહિલાએ આરોપી પુરુષ સાથે વિવાદ શરૂ કર્યો, પણ રોષે ભરાયેલા આરોપીએ મહિલાની છેડતી અને મારપીટ કરવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાએ મદદ માટે બૂમો પાડી ત્યારે તેના પરિવારના સભ્યો લાકડી અને લોખંડની પાઇપો સાથે સ્થળ પર પહોંચી ગયા. મહિલાના પરિવારજનોએ આરોપી અને તેના સંબંધીઓ પર હુમલો કર્યો. આ ઘટનામાં સામસામે બંને પક્ષોએ ફરિયાદ દાખલ કરી છે.